રાજકોટમાં આજ રોજ આશા વર્કર બહેનો પગાર વધારા મામલે દેખાવો કર્યા હતા. સરકારે ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરેલા પગાર વધારો હજી સુધી ચૂકવાયો નથી. આ મામલે આશા વર્કર બહેનોએ આજ રોજ રાજકોટ હોસ્પિટલ ચોક ખાતે એકઠા થયા હતા અને પગાર વધારાની માંગ સાથે રેલી લઈને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રેલી દરમિયાન આશા વર્કર બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. જેના અનુસંધાને કાલાવડ રોડે અમીન માર્ગ, નિર્મલા કોન્વેન્ટ રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ, સત્યાસાઈ માર્ગ, રૈયા રોડ, નાનામાં મેઇન રોડ સહિતના વિસ્તારોમાં રવિવારે રજાના દિવસે સ્થાનિકોને પાણી વગર રહેવું પડ્યું હતું. વધુમાં મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે ન્યારી ESR-ની મેઇન સપ્લાય પાઇપલાઇન ઘણી જૂની હોય, અવારનવાર લીકેજ થતી હોવાથી તેને બદલાવી નવી 711 mm ડાયા MS પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ન્યારી ESR-ના આઉટલેટ સાથે આ નવી પાઇપલાઇનનું જોડાણ કરવાનું થતું હોય. તારીખ 23/6/2019 રવિવારે ન્યારી ESR હેઠળ પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નંબર 2, પાર્ટ 7, પાર્ટ 8, પાર્ટ 10, પાર્ટ 11 પાર્ટના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ભરત બરાડવા, ZSTV, રાજકોટ. મારું નામ મલકાબેન ભટ્ટ છે. હું નાનામાં આરોગ્ય કેન્દ્રમાં રાજકોટમાં ફરજ બજાવું છું આશા વર્કર તરીકે. અત્યારે અમે એકત્રિત થયા છીએ રેલી કરવા માટે. અત્યારે ટૂંક સમયમાં અમારી રેલી તૈયાર થઈને નીકળવાની છે કલેક્ટર કચેરી ખાતે. અગાઉ પણ અમે દિલ્હીમાં 2 વખત રેલી કરેલી હતી, અહીંયા પણ ગાંધીનગરમાં પણ રેલી કરેલી હતી, પણ સરકાર અમારી કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી. કારણ કે 2016 સુપ્રીમ કોર્ટના આદેશથી 18,000 રૂપિયા લઘુત્તમ વેતન અમારે સ્વયંસેવકોને ચાલુ કરવા આશા વર્કરની વાત થઈ હતી. અમારા આશા વર્કરનો કોઈ પણ બજેટમાં ઉલ્લેખ થતો નથી. અમે આવી રીતે, અને આજે તમને એક ખાસ યાદી આપી દઉં કે અમારી સમક્ષ અત્યારે ડેરીમાંથી જે બેન આવ્યા છે એ બેન બે પગે અપંગ છે, એ આશા વર્કરમાં ફરજ બજાવે છે. આટલું જો કોર્પોરેશન અને સરકાર જોતી હોય અને છતાં પણ જો અમારા નિર્ણયનો કોઈ ઉકેલ લાવતી ન હોય તો અમારે એવી સરકારનું કામ નથી ભલા. અને આજે અત્યારે આટલી બહેનો તૈયાર થઈ છે આંદોલન કરવા માટે, શેના માટે? લઘુત્તમ વેતન 18,000, સ્વયંસેવક. સ્વયંસેવક તો બધા છે, રૂપાણી સાહેબ છે, મોદી સરકાર છે, બધા સ્વયંસેવક જ છે. આજનો કાર્યક્રમ અમારો રેલી યોજવાનો છે અને કલેક્ટરને આવેદન આપવાનો છે કે અમારા લઘુત્તમ વેતન અમારું સ્વીકાર કરો અને અમને ફિક્સ પગાર ફિક્સ વેતનમાં લ્યો.